वाला विद्यार्थी भाई बहनों, धोरण 9 विषय विज्ञान एमा आज आप प्रकरण 10 गुरुत्वाकर्षण एना विषय शुरुआत करिए। हवे गुरुत्वाकर्षण एना अंग्रेजी में आप ग्रेविटेशन तरीके ओळखीए छीए, एटले गुरुत्वाकर्षण एना विषय बात करीशुं। तो पाठनी शुरुआत अपने पहला तो प्रस्तावना एना विषय बात करीशुं, एटले के पाठमां कई कई बाबतो आपणे अभ्यास करवानुं छे। आनी अगाउ ना जे प्रकरणो भण्या एना आधारे आ प्रकरण साथेनी जे कई माहिती ए पण बात करीए। तो आनी अगाउ आपणे जे प्रकरण 8મું ने 9મું भण्या एमां पदार्थोनी गति तथा गति माटे जवाबदार बळो एनो बात करी हती। पदार्थनी जुदा जुदी गति अने ए गति माटे जे कई बळ जरूरी पड़े अने एना आधारे गतिना नियमो पण एनी अंदर आप्या हता। अने कोईपण पदार्थनी झड़प बदलवी होय के गतिनी दिशा बदलवी होय तो एना माटे आपणे खास तो बळ जरूर पड़े। ने कोईपण पदार्थ गति करतो होय तो ए गतिनी दिशा बदलवी होय के झड़प बदलवी होय तो अगाउ तमे 8માં અને 9માં પ્રકરણમાં એ બળની જરૂર પડે છે, એ બળ વિશે વાત કરી હતી। હવે કોઈ પદાર્થને જ્યારે આપણે ઉપરથી ફેંકીએ ઊંચાઈ પરથી ત્યારે એ પદાર્થ સામાન્ય રીતે એ પૃથ્વી તરફ ગતિ કરે છે। કોઈ પણ પદાર્થ અમે ચોકનો ટુકડો આપણે ધારો કે આમ ઉપરથી હું ફેંકું કે કોઈ પણ વસ્તુ ફેંકીએ બરાબર, કોઈ પણ પદાર્થ તો એ સામાન્ય રીતે પૃથ્વી તરફ જ ગતિ કરશે। એટલે કોઈ ઊંચા સ્થાન ઉપરથી પછી ટાવર હોય કે મિનાર હોય કે ગમે તે એટલી ઊંચાઈએથી પણ આખરે પદાર્થ તો ગતિ ક્યાં કરશે, પૃથ્વી તરફ। એટલે એવી જ રીતે આ પદાર્થ પૃથ્વી તરફ ગતિ કરે છે, એવી જ રીતે બધા પદાર્થો જેવી રીતે પૃથ્વી તરફ ગતિ કરે છે એવી જ રીતે આપણા સૂર્યની આજુબાજુ ગ્રહો એટલે સૂર્યમંડળની રચનાની અંદર તમે જુઓ તો સૂર્ય અને એના કુટુંબના સભ્યો એટલે કે ગ્રહો તો સૂર્યની આજુબાજુ એ ગ્રહો પરિભ્રમણ કરતા હોય છે। એટલે બધા જ ગ્રહો એ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરતા હોય, એવી રીતે ચંદ્ર તો ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરતો હોય છે। તો આ બધા પદાર્થો આ બધી પરિસ્થિતિમાં તો પદાર્થો પર છે કે ગ્રહો પર છે કે ચંદ્ર પર તો આ બધા પર કોઈ ચોક્કસ બળ લાગતું હોવું જોઈએ અને એ બળ લાગતું હોવું જોઈએ। હવે જે સર આઇઝેક ન્યૂટન હતા એ આ હકીકતને સમજતા હતા કે એ સમજી ગયા હતા કે બધા જ જે આ પદાર્થો જે પછી પદાર્થ હોય કે ગ્રહો હોય કે ચંદ્ર હોય આ બધા માટે એક જ બળ જવાબદાર છે અને એ બળ એમને એક ગુરુત્વાકર્ષણ બળ તરીકે બરાબર આપણે એને ગુરુત્વાકર્ષણ બળ તરીકે કહીએ છીએ। તો આ પ્રકરણ જે છે 10મું પ્રકરણ ગુરુત્વાકર્ષણ એની અંદર આપણે ગુરુત્વાકર્ષણ વિશે પણ વાત કરવાની છે, ત્યારથી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એના વિશે વાત કરીશું, ત્યાર પછી પૃથ્વી પર જે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ પદાર્થોની ગતિ એની ચર્ચા કરીશું, ત્યાર પછી પદાર્થોનું વજન જુદા જુદા સ્થાને એ એક સ્થાનથી બીજું સ્થાન પર કેવી રીતે એ પદાર્થનું વજન બદલાય છે એને વિશે વાત કરીશું, ત્યાર પછી અમુક પદાર્થો પ્રવાહીમાં તરે છે અને અમુક પદાર્થો પ્રવાહીમાં ડૂબી જાય છે એટલે પ્રવાહીમાં પદાર્થોના તરવા માટેની શરતોનો પણ આપણે અભ્યાસ કરીશું। હવે આપણે જે મૂળ વાત કરીએ ગુરુત્વાકર્ષણ ગ્રેવિટેશન તો આપણે વાત કરી કે ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુ એટલે પૃથ્વીની આસપાસ એ પરિક્રમણ કરે છે, જ્યારે કોઈ પદાર્થ આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે એટલે આ રીતે ઉર્ધ્વ દિશામાં એટલે નીચેથી ઉપર તરફ કોઈ પણ પદાર્થ પથ્થરનો ટુકડો તમે આ નીચેથી ઉપર ફેંકશો તો એ અમુક ઊંચાઈએ સુધી પહોંચશે અને પછી એ પદાર્થ
એસુ થશે અંકુચાઈએ પહોંચ્યા પછી એ પૃથ્વી તરફ એ ગતિ કરે છે એટલે કે નીચેની તરફ મેં ફેંકશો ઉપરની તરફ એટલે કે ઉર્વ દિશામાં પણ એ આખરે નીચેની તરફ એટલે અધો દિશામાં એ ગતિ કરે છે હવે આ બાબત માટે તો ન્યૂટન જ્યારે એક ઝાડ નીચે બેઠા હતા ત્યારે એમને સફરજનને નીચે પડતા જોયું એટલે સફરજન એ એમના પર પડ્યું અને એના ઉપરથી એમને ન્યૂટનને વિચારવા માટે આજે સફરજન પડવાની ઘટના એ ન્યૂટનને વિચારવા માટે પ્રેરિત કર્યા અને એના આધારે એમને વિચાર્યું કે જો પૃથ્વીને પૃથ્વી છે એ સફરજનને પોતાની તરફ આકર્ષે છે તો શું ચંદ્ર એને આકર્ષિત કરતી હશે બરાબર એટલે પૃથ્વી એ સફરજનને પોતાની તરફ આકર્ષે છે તો શું ચંદ્ર એ આકર્ષિત કરતી હશે બરાબર એટલે એ વિશે એ વિચારતા રહ્યા હવે બંને પરિસ્થિતિમાં તો એક જ બળ લાગે છે બરાબર તો એમને એના ઉપરથી તર્ક આપ્યો કે પોતાની કક્ષામાં દરેક બિંદુ એ ચંદ્રમાં કોઈને સૂર્ય પથ પર ગતિ કરવાના બદલે એ પૃથ્વી તરફ એ વળતો રહે છે અને એટલે પૃથ્વી દ્વારા ચોક્કસપણે એ આકર્ષિત થાય છે અને વાસ્તવમાં એ ચંદ્ર જે છે એ પૃથ્વી પર પડતો આપણે જોતા નથી એટલે એ ચંદ્રની જે ગતિ એના સમજવા માટે તો અહીંયા એક તમારા જે પ્રવૃત્તિ રૂપે એક આકૃતિ 10.1 માં આપી છે તો એમાં એક દોરી લીધી એ દોરીના છેડે એક પથ્થર બાંધવા સામાન્ય રીતે ઉત્તરાયણ પૂરી થાય અને પછી છોકરાઓ રમત રમતા હોય છે પણ એ ગંગીસની રમત રમતા અહીંયા એની જેમ જ દોરીના એક છેડે પથ્થર બાંધવાનો અને દોરીનો બીજો છેડો એ તમારા હાથમાં રાખી અને એ એને એ પથ્થરને ગોળ ગોળ ફેરવવાના એટલે કે વર્તુળમાં એક ગતિ આપવાની બરાબર એટલે વર્તુળાકાર માર્ગી એ દોરીને તમે દોરીનો એક છેડો તમે પકડશો અને એ પથ્થરને બરાબર શું તમે કરશો વર્તુળાકાર માર્ગે એને ગતિ આપશો તો એના લીધે શું થશે કે પથ્થર એ વર્તુળાકાર ગતિ કરશે પણ જો એને તમે છોડી દો તો શું થાય તો એના વિશે વિચારીએ તો જ્યારે જ્યારે આપણે પથ્થરને જોઈશું તો એ વર્તુળાકાર ગતિ કરે છે બરાબર અને એ ગતિ તમારી એ ગતિ તો ચાલુ રહેશે ક્યાં સુધી તો તમે તમારા હાથ દ્વારા જે રીતે એને બળ આપતા રહેશો એ બળ આપતા રહેશો ત્યાં સુધી એ પથ્થર વર્તુળાકાર માર્ગે ગતિ કરશે હવે એ જે ગતિ કરશે એ વખતે બરાબર એટલે નિશ્ચિત ઝડપથી એ વર્તુળાકાર માર્ગે એ ગતિ કરે અને એ દરેક બિંદુ પાસે એટલે આ રીતે આ પથ્થર એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે અને દરેક બિંદુ પાસે એના દિશા બદલાશે બરાબર એટલે એની દિશા બદલાશે અને એ દિશામાં થતો ફેરફાર એટલે કે એમાં વેગમાં ફેરફાર થશે અને એ જે વેગની દિશા એ એના પર દરેક બિંદુ પર આપણે જે એક લંબરેખા દોરી એટલે કે વર્તુળ આ રીતે એ બળ લાગે છે બળ એટલે આ એક પ્રકારની ત્રિજ્યા વર્તુળ અને એ ત્રિજ્યાને લંબરૂપે તમે જે કંઈ રેખા દોરો એ એટલે કે એ સ્પર્શક કહેવાય બરાબર એટલે વર્તુળના કોઈ એક બિંદુ પર દોરેલી લંબરેખા એટલે સ્પર્શક અને એ સ્પર્શકની દિશા બરાબર એટલે આ દરેક બિંદુ પાસે આવી જતા જુદા જુદા એક સીધી રેખાઓ મળે એટલે કે એ બિંદુની સાથે કેન્દ્રને જોડતી રેખા એટલે કે ત્રિજ્યાની સાથે આપણે લંબરેખા દોરીએ તો એ સ્પર્શક અને સ્પર્શકની દિશા પ્રમાણે શું થાય કે એની વેગની દિશા એટલે દરેક બિંદુ પાસે એ એની દિશા બદલાય છે અને પ્રવેગ ઉત્પન્ન થાય એવું થવાનું કારણ તો એ વર્તુળાકાર ગતિ કરે છે તો એ કેન્દ્ર તરફનું જે કંઈ બળ લાગે છે જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ કેન્દ્રગામી બળ
એ કેન્દ્રગામી બળ જેને આપણે કેન્દ્ર તરફ લાગતું બળ કહીએ છીએ અને એ કેન્દ્રગામી બળના કારણે આ પથ્થર એ શું થાય છે વર્તુળાકાર ગતિ કરે છે હવે જો તમે આ બળ આપવાનું બંધ કરી દો તો શું થાય એ પથ્થર એ શું થશે આ રીતે એક સુરેખ પથ પર શું થશે ગતિ કરશે એ વર્તુળાકાર માર્ગે ગતિ નહીં કરે એટલે આ બળની ગેરહાજરીમાં એટલે કે કેન્દ્રગામી બળની ગેરહાજરીમાં પથ્થર એ શું કરે છે તો એ સુરેખ પથ પર એટલે એને બળ લાગતું નથી જો તમે એને બળ આપવાનું બંધ કરી દો પથ્થરને એટલે કે એનું આવું બળ ના હોય તો શું થાય છે કે પથ્થર એક સુરેખ માર્ગે ગતિ કરે છે તો એ રીતે ચંદ્ર પર બરાબર ચંદ્રમાં જોઈએ તો એમ પણ પૃથ્વીની આસપાસ ગતિ કરે છે તો એ પૃથ્વીની આસપાસ ચંદ્ર ગતિ કરે છે તો એનું મૂળ કારણ આ કેન્દ્રગામી બળ છે એ કેન્દ્રગામી બળને કારણે એ શું થાય છે કે ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુ એ ગતિ કરે છે અને એ કેન્દ્રગામી બળ એને પૃથ્વી પૂરું પાડે છે હવે જો આવું બળ ના હોય આવું બળ ના હોય તો ચંદ્ર એવી રીતે આ પથ્થરને આપણે બળ આપવાનું બળ બંધ કરી દઈએ આપણા હાથ દ્વારા જે બળ આપી તો પથ્થર સુરેખ માર્ગ પર ગતિ કરે એવી રીતે જો પૃથ્વી દ્વારા મળતું બળ ચંદ્રને પૃથ્વી દ્વારા આવું મળતું બળ એ ના હોય તો એ શું થાય ચંદ્ર પણ એ થશે સુરેખ માર્ગ પર ગતિ કરે પણ ખરેખર ગતિના જે ત્રીજો નિયમ છે તો આપણે એમાં આના અગાઉ વાત કરી હતી કે આઘાત અને પ્રત્યાઘાત બંને સરખા હોય છે અને એમની દિશા પરસ્પર વિરુદ્ધ તો અહીંયા આગળ ન્યૂટનના જે ગતિના ત્રીજા નિયમ પ્રમાણે ગતિના ત્રીજા નિયમ એ નિયમ પ્રમાણે સફરજન પણ શું થાય છે પૃથ્વીને આકર્ષે એવું નહીં કે પૃથ્વી સફરજનને આકર્ષે છે પણ સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ શું કરે છે આકર્ષે છે એટલે સફરજન અને પૃથ્વી પરસ્પર એકબીજાને આકર્ષે છે પરંતુ જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ હતો બરાબર તો એ બીજા નિયમ પ્રમાણે તો બીજો નિયમમાં શું કહેતા હતા તો બળ F is equal to ma બળ F એટલે ફોર્સ બળ m એટલે દ્રવ્યમાન બળ અથવા તો દળ અને a એટલે પ્રવેગ એટલે કોઈ આપેલ બળ માટે બરાબર જે પ્રવેગ આપણે શોધીએ તો આપેલ બળ માટે તો પ્રવેગ અને દળ એકબીજાના વ્યસ્ત માટે એટલે જો દળનું મૂલ્ય વધારે તો પ્રવેગનું મૂલ્ય ઓછું એટલે ન્યૂટનના એટલે આ ગતિના જે બીજો નિયમ છે એ ગતિના બીજા નિયમ પ્રમાણે બરાબર તો બળ આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં હોય આ બરાબર ધ્યાન રાખો કે આની અગાઉના પ્રકરણમાં ગતિનો બીજો નિયમ આપણે ભણ્યા હતા તો એની અંદર F is equal to ma આ સૂત્ર તમે સાબિત કર્યું હતું હવે એની અંદર F એટલે બળ m એટલે દળ અથવા દ્રવ્યમાં a એટલે પ્રવેગ એટલે આપેલ બળ માટે પદાર્થનો પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણ એટલે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ તો દળ એ બળના છેદમાં ગયા એટલે આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે આપણે પૃથ્વી અને સફરજન એ બેની વાત કરી એમાં પૃથ્વીનું દળ વધારે છે દળ વધારે તો પ્રવેગ કેવો લાગશે ઊંચો એટલે જ્યારે સફરજનનું દળ એ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે એટલે સફરજનમાં લાગતો પ્રવેગ એ કેવો છે વધારે જ્યારે પૃથ્વી પર લાગતો પ્રવેગ એ અવગણ્ય એટલે આપણને સામાન્ય રીતે અનુભવાય નહીં એવો ઓછો છે કારણ કે પૃથ્વીનું દળ એ સફરજનની સાપેક્ષમાં કેવું છે વધારે એટલે આના ઉપરથી આપણને બંને ત્રીજા નિયમ પ્રમાણે કહ્યું કે પૃથ્વી
એ સફરજનને પોતાની તરફ આકર્ષાઈ છે અને સફરજન એ પૃથ્વી તરફ બરાબર સફરજન એ પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષાઈ છે એવું નહીં કે ફક્ત પૃથ્વી સફરજનને પણ એ આપણે અનુભવી શકતા નથી કઈ બાબતને તો ખાલી આપણે સફરજનને પૃથ્વી તરફ આકર્ષતું જોઈ શકીએ છીએ પણ પૃથ્વીને સફરજન પોતાની તરફ આકર્ષે છે તો એ અનુભવી શકતા નથી એનું મૂળ કારણ તો સફરજનનું દળ એ પૃથ્વીના દળ કરતા ઓછું છે એની સાપેક્ષમાં ઘણું બધું ઓછું છે એટલે સફરજન પરનો પ્રવેગ એ કેવો છે વધારે એટલે આપણને એ સફરજન એ પૃથ્વી તરફ આકર્ષાતું આપણે જોઈ શકીએ છીએ બરાબર એટલે આપણને એવું લાગે કે તો એ સફરજનનું દળ કેવું અવગણ્ય તેથી પૃથ્વી ને સફરજન પોતાની તરફ ગતિ કરતી આપણે બરાબર એટલે સફરજનને ગતિ કરતા જોઈ શકીએ છીએ પરંતુ પૃથ્વી ને સફરજન તરફ ગતિ કરતા આપણે જોઈ શકતા નથી એટલે એવી જ રીતે પૃથ્વી એ ચંદ્ર તરફ ગતિ કરતી નથી બરાબર ધ્યાન રાખો પૃથ્વી એ ચંદ્ર તરફ ગતિ કરતી નથી આવી રીતના આપણો જે સૌર પરિવાર છે સૂર્યનું પરિવાર સૂર્યમંડળ એમાં બધા ગ્રહોની ગતિ બરાબર એ ગ્રહો એ પણ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરતા હોય તો સૂર્ય તથા ગ્રહો એ વચ્ચે એક પ્રકારનું આ બળ અસ્તિત્વ ધરાવે એટલે જેવી રીતે પદાર્થ પર બળ લાગે છે એવી રીતે સૂર્ય પર બરાબર સૂર્ય તથા ગ્રહો વચ્ચે પણ આવું એક બળ અસ્તિત્વ ધરાવે છે અને આના ઉપરથી ન્યૂટન એક એવા તારણ ઉપર આવ્યો કે ફક્ત પૃથ્વી સફરજનને કે ચંદ્રને આકર્ષિત કરતી નથી પરંતુ પૃથ્વી એક પદાર્થ હોય કે ચંદ્ર હોય એટલે કે સફરજન હોય કે ચંદ્ર હોય એને જ આકર્ષિત કરે છે એવું નથી પણ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે અને પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ એને આપણે શું કહીશું ગુરુત્વાકર્ષણ બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું એવું કે તો તમારે આ રીતે યાદ રાખવાનું કે વિશ્વનો દરેક પદાર્થ પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે અને આ એક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે એટલે આવો વિશ્વનો દરેક પદાર્થ એક એક પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે અને પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ એને આપણે શું કહીશું ગુરુત્વાકર્ષણ બળ આખા સેન્ટરનું એટલે જેવી રીતે પૃથ્વી સફરજનને આકર્ષે છે તો એ કયું બળ છે ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રની ફરતે ચંદ્ર પૃથ્વીની ફરતે એ કરે છે પરિક્રમા તો આ એક બળ લાગ્યું પૃથ્વીનું બરાબર એટલે આવી રીતના વિશ્વના આ દરેક પદાર્થો પ્રત્યેક પદાર્થ એકબીજાને બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષાય છે એક પદાર્થ બીજા તરફ આકર્ષાય છે અને આ જે આકર્ષણ બળ એને આપણે શું કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ તો આ રીતે આપણે હવે ફરીના ભાગમાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ એના વિશે વાત કરીશું થેન્ક યુ